ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબત દ્વારા આકર્ષક લવાજમ યોજના રૂપિયા 1750, 950 અને 850માં ત્રણ જુદી જુદી યોજનાઓમાંથી આપની પસંદગીની યોજનામાં જોડાઈ વર્ષભરના નોબતના વાંચન સાથે બે ડ્રો તથા રૂપિયા 1 લાખના એક્સિડન્ટ વીમાનો લાભ મેળવો. નમસ્કાર, આજે તારીખ 25 એપ્રિલ ગુરુવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. વારાણસીમાં વડાપ્રધાન મોદી 7 કિલોમીટરનો મેગા રોડ શો યોજીને શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે અને આવતીકાલે વારાણસી લોકસભા બેઠક પરથી તેઓ ઉમેદવારી પત્ર ભરશે. મોદીએ વારાણસીના BHU ગેટ પર પહોંચીને ઐતિહાસિક માલવીયજીની પ્રતિમા પર પુષ્પ અર્પણ કર્યા હતા. આ તકે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ PM મોદીની રેલીમાં જોડાયા હતા. પુષ્પાર્પણ પછી PM મોદીએ રોડ શોનો પ્રારંભ કર્યો હતો. ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ગરમી અને હીટવેવની આગાહી કરતા હવામાન વિભાગે આજે જણાવ્યું હતું કે રાજ્યના 7 શહેરોમાં આવનારા 5 દિવસોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચશે અને ગરમીનું પ્રમાણ વધશે. આમ છેલ્લા 17 વર્ષમાં ન પડી હોય તેવી ગરમી આગામી સમયમાં જોવા મળશે. રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, વડોદરા, કચ્છ, ભરૂચ, મહેસાણા અને જૂનાગઢમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચશે, તેમજ કેટલાક વિસ્તારમાં 45 ડિગ્રી પાર કરે તેવી શક્યતાઓ છે. જામનગરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાયું છે અને ગરમીમાં વધારો રહ્યો છે, ત્યારે શહેરના વિવિધ માર્ગો સુમસામ બન્યા હતા. જો કે પવનની તેજ ગતિના કારણે લોકોને થોડીક રાહત અનુભવાઈ હતી. વારાણસીથી કોંગ્રેસે અજય રાયને ટિકિટ આપતા ત્યાંથી હવે પ્રિયંકા ગાંધી ચૂંટણી નહીં લડે તે સુનિશ્ચિત થયું છે. લોકસભા 2014ની ચૂંટણીમાં પણ અજય રાય કોંગ્રેસના ઉમેદવાર હતા અને 3જા નંબરે રહ્યા હતા. વારાણસીથી અજય રાયના નામની જાહેરાત સાથે અહીંથી પ્રિયંકા ગાંધીની ચૂંટણી લડવાની અટકળોનો અંત આવી ગયો છે. વારાણસી સીટ પરથી મોદી સામે હવે અજય રાય અને સપા બસપાના ગઠબંધનમાંથી શાલિની યાદવની એન્ટ્રી થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે વારાણસી લોકસભા સીટ પર છેલ્લા 10 વર્ષથી ભાજપનો કબજો રહ્યો છે. જામનગરમાં હાલમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં મતદાન વેળાએ મતદાન મથકમાં પ્રવેશવા માટે 2 વ્યક્તિઓએ પાસ મેળવવા કરેલી અરજીમાં તેઓ નેશનલ ઇન્ટેલિજન્સ બ્યુરોના હોદ્દેદાર હોવાનું જણાવ્યું હતું, જેની ચકાસણી કરાતા બંને શખ્સો બોગસ હોવાનું બહાર આવતા LCBએ તેઓની ધરપકડ કરી અને તેમની પાસેથી અલગ અલગ 15થી વધુ આઈકાર્ડ કબજે કરી પૂછપરછ હાથ ધરી છે. ખોટી ઓળખ આપનાર શખ્સોમાં રક્ષિત શેઠ અને આશીષ દોશી પોતે રાજ્ય સેવક સહકારી અધિકારી હોવાની ઓળખ આપતા તેઓના રજૂ કરાયેલા કાગળો ચકાસવામાં આવ્યા હતા અને તેમાં શંકા ઊભી થતાં LCBને તેની તપાસ માટે સૂચના અપાતા ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેઓના પત્ની અંજલિબહેને આજે સવારે અંબાજી મંદિરમાં મંગળા આરતીનો લહાવો તથા વિશેષ પૂજા અર્ચના કરી હતી. લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા પછી CMએ પત્ની સાથે મા અંબાના આશીર્વાદ લઈ ગુજરાતના સારા ભવિષ્ય માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ ત્યાંથી બપોરે પરત ફરતી વેળાએ વિજયભાઈ રૂપાણીના કાફલાની પાયલોટિંગ કરતી કારને ખેડ બ્રહ્માના આગ્યા નજીક અકસ્માત થયો હતો. આ ઘટનામાં પોલીસના વાહનને અકસ્માત થતાં DYSP સહિત 3 પોલીસો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. જામનગર લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મહિલાઓની સરખામણીએ પુરુષોનું મતદાન 9.19% વધ્યું છે. જામનગર લોકસભા બેઠક માટે કુલ 60.70% મતદાન નોંધાયું હતું, જેમાં પુરુષોનું 65.14% અને મહિલાઓનું 55.95% મતદાન થયું હતું. પુરુષ મતદાનમાં સૌથી વધુ જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકમાં 68.87% મતદાન નોંધાયું છે, તો સૌથી ઓછું દ્વારકામાં 61.92% નોંધાયું છે. તેવી જ રીતે મહિલાઓમાં સૌથી વધુ જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક વિસ્તારમાં 61.11% મતદાન અને સૌથી ઓછું દ્વારકામાં 50.23% મતદાન નોંધાયું છે. જામનગરના સુપ્રસિદ્ધ સુમેર સ્પોર્ટ્સ ક્લબ દ્વારા તાજેતરમાં ઓપન જામનગર ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી, જેમાં અંડર 14, 40+, 60+ સહિતની વિવિધ કેટેગરીમાં સ્પર્ધાઓ યોજાઈ હતી. બોયસ એન્ડ ગર્લ્સ તથા મેન એન્ડ વુમેનની વિવિધ સ્પર્ધાઓના ફાઇનલ વિજેતાઓ તથા રનર્સઅપ થનારને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તો આ હતા
આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.